शाही शिव यात्रा हमणा निकळ छे के भगवान शिवना जे भक्तो जे छे ए नाचता गाता छे धाम धाम थी अने देश विदेश थी पधारेला साधु संतो जे छे ए आपणने दर्शन आपशे। खरेखर जो जूनागढ़नी हाची मजा लेवी होय तो तमारे शिवरात्रिना मेळामां आवू पड़े मारा वाला। हा हर हर महादेव, हर हर महादेव। तो दोस्तों कहवाई ने के देवो ने आगळ दूती तो रूपाळा रहीए सदा पण भेळा राखे भूत ओलो कैलाश वाळो कागड़ा। भोळानाथ ने रीझवो कई नानी सूनी वात नथी। तमे जुओ रावण छे ए कैलाश ना खोपड़ा माथी हालो आवे धीरा 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 डगला देतो रावण हालो आवे ने सामे नारदजी आव्या। नारदजी पूछू रावण के हा आजे आटलो बधो मौजमां केम विनोदमां केम? त्यारे रावण एम कहे के कहेवाय के नारदजी ने कहे छे के हे ऋषि हे महर्षि आजे तो हूँ भोळानाथ ने रीझवीने आवुं छुं एम के हा कई रीतना रीझवा दे भोळाने। त्यारे रावण एम कहे छे के मारा आतरडानी धातु बनावी डाबा हाथनी मालिपा कैलाश पर्वत उपाड़ी अने जेदी हूँ गावा बैठो चंद्रशेखर काम नाम पूर्ण राम जय महेश जय महेश जय महेश जय हर 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 महादेव हर। एवी रीतना रावण एम कहे छे भोळानाथ ने रीझव्या पण मारा वाला आ तो सोरठ नी धरती हा અને સૌરઠની ધરતી હિમાય ગરવો ગઢ ગિરનાર આજે મહાશિવરાત્રિ એનો મહાપર્વ એને અંતર્ગત જૂનાગઢની માલિપા આ ગિરનારની ગોદમાં મારા વાલા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન ભોળાનાથને રીઝવવા આવ્યા છે અને એવી એમ કહેવાય કે શાહી શિવ યાત્રા હમણાં નીકળશે કે ભગવાન શિવના જે ભક્તો જે છે એ નાચતા ગાતા હશે ધામ ધામથી અને દેશ વિદેશથી પધારેલા સાધુ સંતો જે છે એ આપણને દર્શન આપશે। જુદા જુદા અખાડાના બધા સાધુ સંતો ભેળા મળી અને ભગવાન શિવની આ યાત્રામાં જોડાશે એવો માહોલ જામશે મારા વાલા। આ હા જાણે હે દાદો ભોળોનાથ જે છે એ સાક્ષાત વૈકુંઠમાંથી આજે ગઢવા ગિરનારની ગોદમાં આવી ગયો હોય આપણને દર્શન દેવા એવા આજે દુર્લભ દર્શન હશે। અને મારા વાલા કહેવા દો કે જ્યાં આ ડુંગરે ડુંગરે હાવજો ડણકતા ધડકતા પણ ગમે કે ગીર પહાડો આ અશ્વના ડાબલે જ્યાં ફફડે દુશ્મનો ઉછરતા શિખરથી જળ પ્રવાહો અરે અઢારે ભારીની ઓઢીને ઓઢણી પ્રભુને વસુંધરા હોય જો પરણી પણ વંદન કરું કાઠિયા વાડને અમારી ધન્ય હો ધન્ય આ સૌરાષ્ટ્ર ધરતી એવી સૌરાષ્ટ્રની ધરતીની માલિપા ગરવો ગઢ ગિરનાર જ્યાં હું એમ કહું કે એટલા બધા અન્ન ક્ષેત્રો આવે શિવરાત્રી નો માહોલ જે દર વખતે થતો એવો બે ત્રણ વર્ષ નથી થયો પણ એના હિસાબે અહીંયા આજે એમ કહેવાય કે દર વખતે જેવો ઘણા સમય પહેલા જે શિવરાત્રી નો માહોલ હતો એનાથી કંઈક આખો અલગ માહોલ છે। ખરેખર લાખોની સંખ્યામાં હૈયે હૈયું દળાય એવો જબરદસ્ત મેળો છે। અબાલ વૃદ્ધ સૌ નાના છે મોટા છે ભાઈઓ છે બહેનો છે અરે અહીંયા ગરીબ અને તવંગર બધાય આજે એમ કહેવાય કે ભોળાનાથની મસ્તીમાં તાતા થયા ગરવા આવ્યા છે મારા વાલા। મેં તમને કીધું એમ અનેકાનેક અન્ન ક્ષેત્રો છે અનેકાનેક અહીંયા એમ કહેવાય કે સેવા ભાવી લોકો સેવા કરવા આવ્યા છે વર્ષોથી જેવો સેવા કરે છે બધા લોકો અહીંયા સેવા કરવા આવ્યા છે। ત્યારે આ મેળો જે છે શિવરાત્રિનો એના અંતર્ગત હું એટલું તમને કહીશ મારા વાલા કે ભગવાન ભોળાનાથને એકદમ નજીકથી નિહાળવાનો સમય હોય તો એ આ શિવરાત્રિનો મેળો। અહીંયાથી એમ કહેવાય કે બધા સંતો નીકળશે અને બધા ભાવિક ભક્તો એમની સાથે જોડાશે લાખોની સંખ્યામાં એમ કહેવાય કે જાણે એ વૈકુંઠ ખડું થયું હોય ભગવાન ભોળાનાથની જાન જાતી હોય અને પૂતળાઓ જેમ નાચતા હોય અને ભગવાન ભોળોનાથ જેમ ડીમડીમાક કરતો ડમરું વગાડતો હેલો જાતો હોય એવું જબરદસ્ત ભવ્ય વાતાવરણ અને દિવ્ય વાતાવરણ અહીંયા ભેગું થયું છે। તો શિવરાત્રિનો આ મહાપર્વ એને અંતર્ગત મારા વાલા તમે જ્યારે પણ આવશો શિવરાત્રિ નિમિત્તે જૂનાગઢમાં તો તમને કંઈક નવું જાણવા મળશે કંઈક નવું માણવા મળશે અને એક વાત કે ભગવાન ભોળાનાથની ભક્તિમાં તમને એકદમ લીન થવાનો મોકો મળશે મારા વાલા। હર હર મહાદેવ, હર મહાદેવ।
ગિરનારી શિવરાત્રિના પર્વ નિમિત્તે અત્યારે ભગવાન મહાદેવ સાક્ષાત અહીંયા હાજરી આપે છે અને અહીંયા મેળામાં લાખો સંતો મહંતોના દર્શન થાય છે અને મહાશિવરાત્રિ બહુ પુણ્યનો દિવસ છે અને ઝાઝી સંખ્યામાં અમે બ્રાહ્મણો અહીંયા દર વર્ષે રાઉટીમાં આવીએ છીએ. સાધુ સંતો અમને બહુ સાચવે છે અને સારું ભજન અને ભોજનનો કાર્યક્રમ હોય છે. જય ગુરુદેવ. વ્યાઘામ્બરમ ભસ્માંબરમ જટા જૂટ નિવાસ આસન જમાએ બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. ભગવાન શિવનું નામ આવતા જ આપણે જીવનું કલ્યાણ થાય. શિવ એટલે કલ્યાણ, અને એના જો લગ્ન હોય, એનું જો નામ લેવાતું હોય ને એના જો મોજ મસ્તીના આનંદ લૂંટાતો હોય તો ચારે દિશાના અતલ વિતલ ભૂતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતળના ભૂત પ્રેત બ્રાહ્મણો સાધુ સંતોનો આ મહાસંગમ છે. તમારે ત્રિવેણી સંગમના દર્શન કરવા નદી સુધી જવું પડે અને સાહેબ અહીંયા સાધુ સંતો બ્રાહ્મણોના દર્શન કરો એટલે તમારો જન્મથી તમે પાવન થઈ જાઓ છો, એવું આ શિવરાત્રિનો પર્વ. આપણે એવું કહીએ મોટાભાઈ કે ખરેખર શિવરાત્રિનો માહોલ છે, શિવરાત્રિમાં ખાસ કરીને જે સાધુ સંતોના દર્શન આપણને થાય છે એ દિવ્ય હોય છે, ભવ્ય હોય છે. કેમ કે વર્ષ દરમિયાન અત્યારે તમને જેટલા સંતોના એક સાથે દર્શન થશે એટલા બધા સંતોના દર્શન એક સાથે તમને વર્ષમાં ફરીને ક્યારેય નહીં થાય. એટલે ખાસ કરી અને ભારત દેશ એ તો સંતોની ભૂમિ છે મારા વાલા, હા સંતોની ભૂમિ છે. અહીંયા સતી સંત અને સુરાઓની વાતો કરાવે ડાયરો આ કુદરતના ખોળે બેસી, અને એમ કહેવાય કે એવા બધા વિચારો આપણને આપે ડાયરો, એવો હેગડે ઠેઠ મેદની અહીંયા બેઠી હોય ને લાખોની સંખ્યામાં બેઠા હોય ને એની વચ્ચેથી એમ કહેવાય કે હજારો સંતો હેલા જતા હોય, આપણને એમ કહેવાય કે દિવ્ય વાતાવરણમાં અલૌકિક વાતાવરણમાં આપણે પ્રવેશી ગયા હોય. એક સાથે સૌથી વધુ સંતોનો દર્શન આપણને આજે થશે. સંતો જ્યાં શાહી સ્નાન કરવા માટે જશે એનું પણ એમ કહેવાય કે વૈદિક અને શાસ્ત્રો ઘણું બધું મહત્વ છે એ પણ આપણે જાણીશું. પણ અત્યારે તમે આ માહોલ તમે જોશો તો તમને એમ લાગશે કે ભાઈ ભાઈ ખરેખર જો જૂનાગઢની સાચી મજા લેવી હોય તો તમારે શિવરાત્રિના મેળામાં આવવું પડે મારા વાલા. હા, દરેક લોકો કહેતા હોય છે કે આ મહાશિવરાત્રિના દિવસે આપણે શિવ અને પાર્વતીજીનું લગ્ન થયા હતા, તો એ કહાની શું છે? શિવ અને પાર્વતીના આ દિવસે ને ભગવાન ભોળાનાથના તો 142 વખત લગ્ન થયેલા છે. અલગ અલગ કલ્પની અંદર, અલગ અલગ યુગની અંદર, અલગ અલગ જમીની અંદર, ત્રેતામાં દ્વાપરની, પણ આમ જોવા જઈએ તો બહુ લગ્ન થયા છે ભગવાનના. પણ આ કોઈ ભગવાન ભોળાનાથ અને પાર્વતીજીનું લગ્નનું જીવન અથવા લગ્નનું દિવસ નથી. આ ભગવાન જ્યારે પાતાળમાંથી બહાર નીકળ્યા હતા એ દિવસનું છે, એટલે આની સાથે લગ્નની કોઈ દેવા દેવા નથી. લોકોની અંદર આ ભ્રામક કથાઓ અને ભ્રામક વસ્તુઓ ફરતી હોય છે કે આજે ભગવાન ભોળાનાથનો લગ્ન દિવસ છે, જેમ આપણે કહીએ ને મેરેજ એનિવર્સરી છે. આ એવું છે નહીં. ભગવાન જ્યારે પાતાળમાંથી બહાર નીકળે છે એટલે એના માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમ અયોધ્યાની અંદર ભગવાન રામ 14 વર્ષ પછી આવ્યા હતા, તો એ જે પર્વને ઉજવવામાં આવે છે આપણે દીપાવલી કહીએ છીએ, દિવાળી કહીએ છીએ, એમ આ એમ જોવા જઈએ તો વર્ષની અંદર 12 શિવરાત્રિ આવતી હોય છે. હર એક પ્રદોષની અંદર એક શિવરાત્રિ હોય છે, પણ આ જે શિવરાત્રિ છે એમાં ભગવાન શિવ બહાર આવે છે, એટલા માટે એને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. અને આ લોકોને આ જીવનની અંદર જો તમારે પોતાના અંદર રોગ દોષ ભય મુક્ત થવું હોય તો શિવરાત્રિના દિવસે ઉપવાસ કરવો, થઈ શકે તો બ્રાહ્મણોને ભોજન કરાવવું, યથાશક્તિ યથા સમયે શિવલિંગના દર્શન કરવા, શિવલિંગ ઉપર પાણી ચડાવવું, શિવલિંગની અંદર અભિષેક કરવો અથવા રુદ્ર અભિષેક કરવો, લઘુરુદ્ર કરવો, જે થઈ શકે તે સાધુ સંતોની સેવા કરવી, જેના લીધે જીવનની અંદર તમામ પ્રકારના રોગ દોષ ભય એ નાશ થઈ જાય છે અને જીવન ઉત્કૃષ્ટ અને બહુ સારું બને છે. અને તમારા તમામ ચેનલના સબસ્ક્રાઈબરોને અને તમારી ચેનલના તમામ દર્શકોને અમારા ભૂદેવો, અમારા બ્રાહ્મણો તરફથી અને ખાસ કરીને અમારા ભાગવત સોલા વિદ્યાપીઠના અને વિદ્યાપીઠના કિલ્લા પારડીના તથા સુરતના તમામ બ્રાહ્મણો તરફથી ખૂબ સાધુવાદ અને હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ, જય મહાદેવ, જય પરશુરામ. બોલો પાર્વતી પતે હર હર.
ત્યારે આજે રથ જે હશે બધા સંતો જે જુદા જુદા કરતબ દેખાડતા હશે, જુદા જુદા લાકડી દાબશે, તલવારબાજી હશે, કે જુદા જુદા જે સંતો જે છે બધા અખાડાના સાથે મળી અને આપણને કંઈક કરતબ દેખાડતા હશે. અને અહીંયા એ આપણે જૂના અખાડાથી એ રથ નીકળશે, આખી શોભાયાત્રા નીકળશે, ત્યાંથી મરકી કુંડ જે છે બરાબર છે ત્યાં શાહી સ્નાન માટે જશે. અને ત્યાં પણ લોકોની જે ભીડ છે એટલી બધી છે, અમારા વાલા આ દિવ્ય દર્શનને પોતાની આંખોની માલિપા કેન્દ્રિત કરી અને પોતે હૃદયની માલિપા હર હંમેશા માટે એ સમાવી લેવા માટે આ એક પ્રયાસ કરશે કે આપણને એ શોભાયાત્રાના દર્શન થઈ જાય. તો એને અંતર્ગત ઘણું બધું પ્રાચીન મહત્વ છે કે ભાઈ વર્ષોથી આ આમ એમ કહેવાય કે પરંપરા રહી છે કે શિવરાત્રિના દિવસે જુનાગઢની માલિપા આ લાખોની સંખ્યામાં લોકો આવે છે, પોતાની શ્રદ્ધા અર્પણ કરે છે. અને આજે ભગવાન ભોળ્યોનાથભાઈ તાંડવ કરતો હોય ને જુનાગઢની ધરતીની માલિપા એવા આપણને દર્શન થશે. એને સાધુ સંતો હરિભક્તો શ્રદ્ધાળુઓ નાના મોટા અબોલ સૌ અને અબાલ વૃદ્ધ સૌ આજે એ શોભાયાત્રામાં જોડાશે. આપણે જ્યાં નજર કરશું ત્યાં હૈયું હૈયું દળાશે મારા વાલા, એવી આ શિવરાત્રિની મજા છે. તો એમ કહેવાય કે તમને પણ જ્યારે શિવરાત્રિમાં આવવાનો મોકો મળે મારા વાલા તો પોતાની જાતને ધન્યભાગી માનજો. અને તમે અહીંયા કોઈ આવતા નથી, અહીંયા તો ભોળોનાથ બોલાવે છે. હા વાહ, અહીંયા આવતા નથી કોઈ, અહીંયા ભોળોનાથ બોલાવે છે. તમે જોઈ શકો છો એવું હૈયે હૈયું દળાય એવું અઢળક લોકો અહીંયા ઉભા છે. ત્યારે મારા વાલા આ શિવરાત્રિની આપણે એમ કહેવાય કે આનંદ કરીએ, આ સંતોના દર્શન કરીએ અને ભગવાન ભોળાનાથને આજે આપણે એકદમ નજીકથી નિહાળીએ. વાહ વાહ, તો હવે આ આખો માહોલ તમારા સમક્ષ ઘરે બેઠા તમને બધું બતાવ્યું છે. તો મોટાભાઈ તમારો પરિચય, નામ અને કઈ ચેનલ છે એ પણ તમે તમારું જણાવી દો. અને કેમ કે આ બધા જ વિડીયો આપની ચેનલ ઉપર પણ જોવા મળવાના છે. અમારા સમક્ષ મળી ગયો, ભેટો થઈ ગયો. ભાઈ ભેટો તો ભાઈ મહાકાલ કરાવડાવે છે બરાબર. તમારો પરિચય થોડો. દોસ્તો હું છું આઝાદ ગોહિલ, એક નાનકડો લોકસાહિત્યકાર છું અને આઝાદ પંછી એવું તમે યુટ્યુબ પર સર્ચ કરજો તો મારી એક નાનકડી ચેનલ તમને જોવા મળશે. તમને વિડીયો જો જોવા ગમતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમે મારા વિડીયો જોઈ શકો છો. અને ખાસ આપણે રોનીભાઈ એ અમારા જૂના મિત્ર છે અને આજ અમારો ભેટો થયો ઘણા બધા સમયે. અને ખાસ કરી અને એમની ખૂબ મહેનત છે મારા વાલા, એવી અઢળક દિવસોના દિવસો રાતોની રાતોની મહેનત છે. અને મહેનત કરીને એક મુઠ્ઠી ઉછેરા માનવી, ઘણી બધી મહેનત કરી અને ઊંચાઈ જેમણે હાંસલ કરી છે એવા રોનીભાઈને તમે ચેનલને નિહાળતા રહેજો. હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, એમના વિડીયોને લાઈક કરજો અને તમને જે વસ્તુ ગમે એ કમેન્ટ્સ કરતા રહેજો. અને તમે જે કહેવા માગતા હોય એ તમે ખાસ કરીને જણાવજો. તમારો પ્રેમ બન્યો રહે એ જ અમારી સફળતા છે મારા વાલા. તો હવે આપણે આખું બધો જ માહોલ બધી જ માહિતી તમારા સમક્ષ મૂકી છે. આ શિવરાત્રિનો નહીં પણ મહાશિવરાત્રિ શાહી રથ અહીંયા નીકળતો હોય છે એ બધી જ વિડીયો તમને તમારા સુધી ઘર સુધી તમારે દર્શન કરાવ્યા છે, અંદરના પણ દર્શન કરાવ્યા છે, ઘરે બેઠા બેઠા દર્શન કરાવ્યા છે. કેમ કે આપણી આ ચેનલ બધાની છે અને આપણા સનાતન ધર્મને દરેક સુધી પહોંચાડવા માટેની એક નાની અમથી પ્રયાસ. અને આવા આઝાદ પંછી જેવા આપણા જેવા મુલાકાત મિત્રો મળી જાય એટલે તમારા સુધી સાચી માહિતી પણ પહોંચતી જાય. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને જણાવજો અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને આપ રજા. જય હિન્દ અને રાધે રાધે. હર હર મહાદેવ. તો અત્યારે છે ને મોટાભાગે બધા જ મહાનગરપાલિકા જૂનાગઢની આખી ટીમ આપણા સબસ્ક્રાઈબર છે તો એમને પૂછીએ કે આ માહોલની અંદર તમને કેવું લાગે છે? તમે આ બધી વ્યવસ્થા કરી છે તો આમાં તમને શું મજા આવે છે અને શું આ આનંદ કેવો રહ્યો છે તમને એમ કહો? અદ્ભુત, અલૌકિક. અહીંયા ડ્યુટી કોઈને હોય કે ના હોય, કોઈને કોઈ વસ્તુની જવાબદારી સોંપણી હોય કે ના હોય, મહાનગરપાલિકા જૂનાગઢની તમામ ટીમ કર્મચારી અધિકારી બધા ખડે પગે હોય છે અહીંયા અને પોતાના દિલથી અને મનથી સેવા કરે છે. દરેક વસ્તુ કહેવા જઈએ ને તો કોઈ પણ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે આવો મોટો પ્રસંગ થતો હોય તો મહાનગરપાલિકા એટલી ખડે પગે હોય છે ત્યારે જ આપણે આ બધી સુવિધા અને આ માહોલને આપણે એન્જોય કરી શકતા હોય છે. અને મહાશિવરાત્રિ એટલે દેવોથી દેવ મહાદેવની આ પર્વ છે એટલે આટલું મોટું આયોજન અને મહાનગરપાલિકા જે આયોજન કર્યું છે ખૂબ જ મસ્ત છે. હર હર મહાદેવ.